हेलो विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वे नो स्वागत छे। आज धोरण 10 घणा बधा विद्यार्थीओए मने कीधु, वालीओए पण कीधु कि साहेब धोरण 11 માં જેવા વિડિયો બનાવો છો એવો ધોરણ 10 ના પણ જો તમે બનાવતા હોય તો મને એમ થયું કે ચાલો આજે ધોરણ 10 ના વિડિયોની શરૂઆત કરીએ। આના દ્વારા તમને એક ફાયદો એ થશે કે આપણી આ વિડિયોને આખું વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે નિહાળી શકીએ છીએ। સાથે સાથે સમય આવે આપણે લાઈવ ક્લાસ કરીને પ્રશ્નોત્તરી કરી શકીએ છીએ। છેલ્લા કેટલાક સમયથી ધોરણ 11 અને 12 ના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી અમે જુદી જુદી એપ્લિકેશનો દ્વારા બાળકો સુધી પહોંચી રહ્યા છીએ અને એની અંદર અમે ઓનલાઈન ભણાવી રહ્યા છીએ, જેની અંદર બાળક પ્રશ્નોત્તરે અમે એને જવાબ આપીએ, અમે પ્રશ્નો કરીએ એ જવાબ આપે, બાળકના ઘરે જો મોટું ટીવી હોય તો એના અંદર એ જુએ, લેપટોપ હોય તો લેપટોપમાં જુએ, એટલે એ બધા જ સોલ્યુશન બધા જે બાબતો છે એ અમે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ। છેલ્લા 3-4 મહિનાથી જે સમયગાળો ચાલી રહ્યો છે એ દરમિયાન બધા જ પ્રયોગો અમે શિક્ષણ ક્ષેત્રે કરી રહ્યા છીએ। તો આપનું ધ્યાન જો અહીંયા હશે તો મને નથી લાગતું કે તમને આ પ્રકરણ હું ચાલુ કરું તેમાં કોઈ પણ પ્રશ્ન થશે। એટલે શાંતિથી હેન્ડ ફ્રી લગાવીને આ વિડીયો જોજો, જો કોઈ પ્રશ્ન હોય તો હું હેલ્પલાઇન નંબર પણ મૂકીશ જેની અંદર તમે કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો। અને આટલું બધું ફ્રી શિક્ષણ મળતું હોય તો પછી આપણે કેમ પ્રાપ્ત ના કરીએ। તો ચાલો આપણે ધોરણ 10 ની અંદર આજે એક નવું ચેપ્ટર, હું એના નામ નથી આપતો, એની ચર્ચા કરવા જઈએ છીએ। તો સૌથી પહેલા મારો પ્રશ્ન એ થાય, કેટલાક પ્રશ્નો મેં બોર્ડ પર લખ્યા પણ છે, સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું? તમને ખબર છે, તમે કહેશો કે સાહેબ સજીવ એટલે જેની અંદર જીવ હોય એ સજીવ કહેવાય, જે હલન ચલન કરે એ સજીવ કહેવાય, જે પ્રચલન કરે એ સજીવ કહેવાય, જે શ્વાસ લે એ સજીવ કહેવાય, જે પ્રજનન કરે એ સજીવ કહેવાય, આવા ઘણા બધા લક્ષણો ધરાવે એને સજીવ આપણે કહીએ છીએ। આપણે કહીએ કે પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે, ખોરાક લઈ શકે છે, શ્વસન કરી શકે છે, તમે તમારા આસપાસ ફરતા પ્રાણીઓ નિહાળો, ફરે છે, ખાય છે, પીએ, તો એ બધા જ સજીવ છે। નિર્જીવો આ બધી ક્રિયા કરે છે, તમારા ઘરની આજુબાજુ પડેલા પથ્થર કોઈ ખાવા ખાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ના? તો આ તો થઈ ગયો સીધો સજીવ અને નિર્જીવનો તફાવત। પણ કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ વનસ્પતિ તો બધી ક્રિયા કરતી નથી, તો વનસ્પતિને સજીવ ગણવી કે નિર્જીવ? ધોરણ 5 તમે ભણ્યા છો કે વનસ્પતિ પણ સજીવ છે। વનસ્પતિ સજીવ છે તો વનસ્પતિ સજીવ કેમ છે? તો હું તમને કેટલીક બાબતો કહું કે દાખલા તરીકે તમે કહેશો કે સાહેબ વનસ્પતિ તો એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકતી નથી, વનસ્પતિ તો પ્રચલન કરી શકતી નથી, વનસ્પતિ ખોરાક લે છે, વનસ્પતિ ખોરાક લે છે, તમે ભણ્યા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે। વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે બેટા? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે। હું સમજાવતો જઉં છું, દરેક વસ્તુ એક એક વસ્તુ ડિટેલમાં સમજાવીશ। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો શું બનાવે છે? ખોરાક, અને તે પોતે પણ લે છે। તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, વનસ્પતિ બીજું શું કરે? તો વનસ્પતિ આપણે કહીએ કે ભાઈ વનસ્પતિ, હું કહું છું તમને, વનસ્પતિ શ્વસન પણ કરે છે। વનસ્પતિ શું કરે છે? શ્વસન કરે છે। એટલે પાછો જ્યારે હું ક્લાસમાં હોઉં ત્યારે પ્રશ્ન પૂછું બાળકોને કે વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે એટલે બધી આંગળીઓ ઊંચી, અને પછી પૂછીએ કે બેટા કયો વાયુ લે એટલે તરત જવાબ મળે કાર્બન ડાયોક્સાઇડ, એ ખોટું છે બેટા। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, પણ આપણે જેમ શ્વસન કરીએ છીએ તો આપણે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન।
वनस्पति पर श्वसन में ऑक्सीजन ले छे। इट्स अ वेरी सिंपल क्वेश्चन, ઘણો સરળ પ્રશ્ન છે, પણ બાળકોને બિચારાને કોઈએ સમજાવ્યું નથી હોતું, એટલે એમને ખ્યાલ જ નથી હોતો. હું તમને એકદમ લાઈવ સમજાવીશ, તમને એમ જ લાગશે કે સાહેબ આપણી સમક્ષ જ ઊભા છે, પણ તમારે ધ્યાનથી સાંભળવું પડશે, બેસવું પડશે, એકલા બેસીને અભ્યાસ કરવો પડશે. શ્વસન, ઓટુ, ઓક્સિજન. શ્વસન માંથી ઓક્સિજન લે છે અને બહાર કયો વાયુ કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો યાદ રાખવાનો વનસ્પતિ અને પ્રશ્નો છે એટલે બોર્ડ પર હાઈલાઈટ કરે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે, પણ શ્વસનમાં તો તે ઓક્સિજન જ લે છે. એટલે વનસ્પતિ જો પ્રકાશ સંશ્લેષણ કરતી હોય, પોતાનો ખોરાક જાતે બનાવતી હોય, વનસ્પતિ શ્વસન કરતી હોય, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરીને 400 ફૂટ ઊંચા વૃક્ષોના પર્ણ સુધી પાણી પહોંચાડતી હોય. તમે જો વનસ્પતિનું દરેક પર્ણ લીલું હોય છે, શું તમે ત્યાં મોટર લગાવી છે? તું કે સવારે સ્વિચ પાડો, પાણી પહોંચે, વનસ્પતિનું પર્ણ લીલું થાય, મસ્ત દેખાય? ના, એટલે વનસ્પતિના પર્ણો લીલા છે અને એ પ્રકાશ સંશ્લેષણ કરી છે, કેમ કે એના અંદર હરિત કણો આવેલા છે. શું આવેલા છે? હરિત કણો. અને હરિત કણની અંદર આવેલું છે હરિત દ્રવ્ય, હરિત દ્રવ્ય. તો આ બધી જે બાબતો છે, એ બાબતોને કારણે હવે આપણે કહીશું કે વનસ્પતિ પણ સજીવ છે. વનસ્પતિ પણ કેવી છે બેટા? સજીવ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હા સાહેબ, બરાબર છે, વનસ્પતિ સજીવ છે. વનસ્પતિ ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, બાકી તે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે, ગ્લુકોઝ વનસ્પતિ શ્વસન કરીને ઓક્સિજન લે છે, પાણી પહોંચાડે છે, પર્ણોને લીલા રાખે છે અને ઘણી બધી ક્રિયાઓ બીજી કરે છે જે આપણે આગળ ભણતા જઈશું. તો આ બધી જ ક્રિયાઓ કરે છે એના કારણે વનસ્પતિ પણ સજીવ છે. જવાબ મળી ગયો. હજુ આપણે પહેલા પેરેગ્રાફમાં, મારી આદત છે કે હું બાળકને પહેલથી નીટ લેવલનું શીખવું, એટલે આગળ જઈને 11મામાં એને મેથ લેવું કે બાયોલોજી લેવું એના પર ડિપેન્ડેન્ટ છે. પણ જો એ બાયોલોજી લેશે તો મને યાદ કરશે કે ના, મારા સાહેબે મને આવું ભણાવ્યું હતું. આ બેઝિક વાત, એટલે આપણે નીટ સાથે તૈયારી કરી રહ્યા છીએ. હવે વનસ્પતિ સજી થઈ. હવે બીજો એક મુદ્દો મેં ટાઈટલ આપ્યો, આ મુદ્દો ક્લિયર થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. હવે બીજો એક મુદ્દો તમે જુઓ તો અહીંયા મેં આપણે નાના પાયે થનારી ક્રિયાઓ જોઈ શકાતી નથી, વ્યવહારિક વસ્તુ છે. એકદમ સૂક્ષ્મ લેવલે જે ક્રિયાઓ થાય એ નરી આંખે આપણે જોઈ શકતા નથી, અને એ ક્રિયાઓ જોઈ શકતા નથી. તો બીજો એક પ્રશ્ન એ થાય, તો આણ્વીય ગતિ જીવન માટે જરૂરી છે? આવો પ્રશ્ન આપણી યુગમાં પણ આપું છું. આણ્વીય ગતિ, અણુ વચ્ચેની જે ગતિ છે, એ આણ્વીય ગતિ જીવન માટે જરૂરી છે? આવો પ્રશ્ન છે. તો વૈજ્ઞાનિક અભિગમની દ્રષ્ટિએ જોઈએ તો મારો જવાબ આવશે હા. હકારાત્મક જવાબ છે કે ભાઈ આણ્વીય ગતિ જીવન માટે જરૂરી છે. દાખલા તરીકે એક વાયરસનું ઉદાહરણ લઈ લીધું. વાયરસ, વાયરસ શબ્દથી બધા પરિચિત થઈ ગયા છે. વાયરસ શું છે? વાયરસ જો આપણા દેહની બહાર હોય, વાયરસ એક વેરાયટી છે, કે વાયરસ જો આપણા દેહની બહાર હોય, દેહની બહાર તો એ વાયરસ એ સમયે નિર્જીવ હોય છે. એની અંદર કોઈ આણ્વીય ક્રિયા થતી નથી, કોઈ આણ્વીય ગતિ એના અંદર થતી નથી. પણ જો આ વાયરસ દેહની અંદર આવી જાય તો એ વાયરસ બની જાય છે જીવંત, એટલે કે સજીવ બની જાય છે. કેવું બની જાય છે? સજીવ. એટલા માટે હજુ પણ બધા ચિંતિત છે કે વાયરસને જીવંત ગણવો કે નિર્જીવ, એટલા માટે કહેવાય છે. તમારી ઉપરથી હું કહું છું, વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. જોડતી કડી, આવું કોઈ કારણ પૂછાઈ જાય કે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કેમ કહેવાય, તો કે દેહની બહાર તે નિર્જીવ છે અને દેહની અંદર સજીવ છે, માટે તેને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, ખ્યાલ આવી જાય, મજા આવશે. જો ધ્યાનથી જોશો, ધ્યાનથી બોલશો તો ખૂબ મજા આવશે. એક ટોપિકને કવર કરીશ. અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે નવા મારી ચેનલમાં જોડાય, સબસ્ક્રાઇબ કરી દે, એટલે રોજ જેવો હું વિડીયો મૂકું, 2 દિવસ એક વિડીયો મૂકીશ, તમને મળી જશે અને તમે સરળતાથી ભણી શકશો અને જીવનમાં યાદ કરશો.
કે અમને ઓનલાઈનમાં ફ્રી શિક્ષણ પ્રાપ્ત થયું હતું અને તેની અંદર અમે ભણ્યા હતા અને ખૂબ મજા આવી. ઓકે, હવે આ તો ક્લિયર થઈ ગયા બધા મુદ્દા, આપણે હાથ ધરવા મળી ગયું, આપણને ઉદાહરણ અમે આપી દીધું. હવે મારો એક નવો મુદ્દો છે, એની અંદર જ આપણા બુકની અંદર સંગઠન શું છે એની વાત કરીએ કે સંગઠન શું છે. તમને સંગઠનની હું સિમ્પલ ઉદાહરણ આપું છું. કોષો જોડાઈને શું બનાવે? પેશી. પેશીની વ્યાખ્યા યાદ કરો બેટા, પેશીની વ્યાખ્યા તમને આવડી કે તમારે લખવાની? હું નહીં શીખવાનું. પેશીની વ્યાખ્યા ધોરણ 9 માં ભણી ગયા. શીખવાનું સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. આ પેશીઓ જોડાઈને શું બનશે? અંગ બનશે. અંગ બને છે ને, આ અંગો જોડાઈને શું બને? અંગતંત્ર બને. શું બને? અંગતંત્ર. અને અંગતંત્ર જોડાઈને શરીરનો શું બને? દેહ બને છે. શું બને છે? દેહ. તો અહીંયા સમજી લઈએ કે ભાઈ કોષ, કોષ તો તમને એમના શરીરનો પાયા હોય એટલે કોષ ખબર જ છે. વનસ્પતિની વાત કરો તો જલવાહક પેશી છે, અન્નવાહક પેશી છે. હવે આગળ જઈએ તો પેશીઓ જોડાઈને શું બનાવે? અંગ બનાવે. દાખલા તરીકે પેશીઓ જોડાવશે તો શું બનાવશે? અંગ. કે ભાઈ આ સ્નાયુ પેશી જોડાઈ એટલે અહીંયા શું બની ગયું? તો કે અહીંયા આપણે અંગ હાથ બની ગયો. દાખલા તરીકે તમે એમ કહો કે જઠર બની ગયું. તમે એમ કહો કે ભાઈ જુદી જુદી પેશીઓ જોડાય એટલે આપણા અંગો બનતા જાય. અંગો શું થાય? બનતા જાય. હવે અંગો બનતા જાય, આ બધા જ અંગો જોડાઈને શું બનાવે? અંગતંત્ર. અંગતંત્ર. તમે કહો અન્નનળી એક અંગ છે, જઠર એક અંગ છે, પાચનતંત્ર. પછી બીજા આવા તંત્રોના ઉદાહરણ તમને યાદ હોવા જોઈએ. પાચનતંત્ર, શ્વસનતંત્ર, વહનતંત્ર, ઉત્સર્જન તંત્ર, બરાબર. આ બધા જ તંત્રો, કંકાલ તંત્ર, આ બધા તંત્રો ભેગા થશે એટલે સજીવનો શું બનશે બેટા? દેહ. સજીવનો શું બને? દેહ. તો આ તમામ મુદ્દાઓને જ્યારે આપણે વિચારીએ તો એ થઈ ગયું આપણા દેહનું સંગઠન. ખ્યાલ આવી જાય? કમ્પ્લીટ. કોષ જોડાઈને પેશી, પેશી જોડાઈને અંગ, અંગ જોડાઈને અંગતંત્ર, અંગતંત્ર જોડાઈને દેહ, બરાબર. હવે નીચે એક મુદ્દો દેખાતો હશે, સમાન. આપણા સજીવ શરીરની અંદર રોજબરોજની ક્રિયાની અંદર ઘણા બધા કોષો, ઘણી બધી કોષો ડેમેજ થતા હોય છે, નુકસાન થતું હોય છે. હવે નુકસાન થાય અને જો એનું સમારકામ ના થાય તો આપણે લાંબુ જીવન જીવી શકીએ નહીં. પણ ઘણા બધા આપણા જે શરીરના અંગો છે એ અંગોમાં નુકસાન થાય તો એની અંદર જાતે ને જાતે સમારકામ થઈ જાય છે અને આપણું સજીવ શરીર ચાલતું રહે છે, જેના કારણે પર રોગ બીમાર પડતા નથી. એટલે સજીવમાં સમારકામ પણ ખૂબ જરૂરી છે. તો આ જે ટોપિક હતો એ ટોપિક મેં પ્રસ્તાવના લીધી અને પ્રસ્તાવના પછી મારે એમ કહેવું પડે કે આ બધી જ ક્રિયાઓ આપણા શરીરમાં થતી હશે. શું આપણે પાચન કરીએ છીએ? શું આપણે શ્વસન કરીએ છીએ? શું આપણે વહન કરીએ છીએ? શું આપણે ઉત્સર્જન કરીએ છીએ? આ બધી જે ક્રિયાઓ તમે કરો છો જે તમારા અને મારા અસ્તિત્વ જાળવવા માટે જરૂરી છે તેને કહેવાય જૈવિક ક્રિયાઓ. તેને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. તો આપણું ચેપ્ટરનું ટાઇટલ છે જૈવિક ક્રિયાઓ, પ્રકરણ નંબર 6. જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયાઓ વિશે આપણે વાત કરીએ છીએ આજે કે ભાઈ જૈવિક ક્રિયાઓ કોને કહેવાય. સૌથી પહેલા હું ડેફિનેશન વ્યાખ્યા સુધી પહોંચ્યો છું. વ્યાખ્યા સુધી કે સજીવો દ્વારા કરવામાં આવતી, સજીવો દ્વારા કરવામાં આવતી બધી જ
मुख्य प्रियम, मुख्य प्रियाओ, मुख्य प्रियाओ ये जे सजीव नो अस्तित्व, जे सजीव नो अस्तित्व जाळवी राखवा माटे जरूरी होय, સજીવનો અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેને અથવા તેની ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. બોલો આવડી જાય, આમાં કશું નથી. આટલું શબ્દ યાદ રાખવાનું છે આપણે, સજીવનો અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયા. સજીવનો અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. હવે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર જૈવિક ક્રિયાઓની અંદર ડિટેલની અંદર અભ્યાસ કરીશું. જો તમને ખબર પડી હોય, મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આનાથી પણ રસપ્રદ વિડીયો હશે, આનાથી પણ સરસ વિડીયો, મતલબ કે નેક્સ્ટ હું આપીશ ત્યારે તમને આવડી જાય એવા શોર્ટકટ્સ, કઈ કઈ રીતે યાદ કરી શકાય, કયા આઈએમપી પ્રશ્નો છે, એ તમામ ચર્ચા હું આ ટોપિકની અંદર કરીશ અને આ વિડીયોની અંદર કરતો રહીશ. પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોતા રહેજો. વ્યાખ્યા ફરીથી, સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયા. સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયા. સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ. કઈ ક્રિયાઓ? જેવી તમારું આપણું અસ્તિત્વ જાળવી રાખવા માટે જેટલી પણ ક્રિયાઓ તમે કરો, દાખલા તરીકે કઈ કઈ ક્રિયાઓ છે? દાખલા તરીકે તમારે જીવન જીવવા માટે ખોરાક જોઈએ છે કે નહીં? વ્યવહારિક વાત છે. તમે શ્વાસ લેવો પણ, હા લેવો પણ જરૂરી વસ્તુ છે. આપણા શરીર બધા ઘટકોનું હલ પણ ખોરાક અહીંયા અહીંયા પડી રહે તો ચાલે ના ચાલે? લોહી હૃદયમાંથી જાય ના તો રજા પાડે ના આવે લજ્જા આદિ રજા ભૂલો શું પડી જાય ત્યારે આવી જાય. સજીવ શરીરના તો ઉત્પાદન નકામા પદાર્થોનો નિકાલ પણ થવો જરૂરી છે. દાખલા તરીકે તમે ઓક્સિજન લો તો કાર્બન ડાયોક્સાઇડ બહાર તો કાઢવું પડે ને, તમે ના ચાલશે તો ના, ઇટ્સ નોટ પોસિબલ. આપણે જીવન જીવી શકતા નથી. તો એટલા માટે જ કહેવાય છે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી હોય તેવી તમામ ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. ઓકે મિત્રો, હવે જૈવિક ક્રિયાઓ વિશે હું નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ સરસ માહિતી આપીશ. થેન્ક યુ વેરી મચ.